अपील करी हती। सतत 35 वर्षोथी कांग्रेसमां रहेला मालधारी समाजना आगेवान अने डीसाना पूर्व धारासभ्य एवा ગોવાભાઈ રબારી ડીસા માર્કેટયાર્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરી તેમના અનેક સમર્થકો અને કોંગ્રેસના અનેક હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાયા, જ્યાં સી આર પાટીલે તેમને ભાજપમાં આવકારતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। સી આર પાટીલે કોંગ્રેસ ઉપર નિશાન સાધતા કહ્યું કે આજે કોંગ્રેસના પ્રમુખ બદલાયા, કેમ બદલાયા? કેમ કે તેમણે ટિકિટો વેચી છે એ આપણે નથી કહેતા, કોંગ્રેસ કહે છે। એ કાલે ચાર્જ લેવાના હતા પરંતુ તે ન લઈ શક્યા, કારણ કે એમને કોંગ્રેસે જ ના લેવા દીધો અને એ આજે લેશે। હવે એ કાર્યકારી પ્રમુખ બનાવશે। ગોવાભાઈ રબારીની જવાબદારી હવે ભાજપમાં છે। ગોવાભાઈ સાથેનો પ્રેમ અને ઉત્સાહ જોઈને એમ લાગે છે કે તેમને મોડું થયું, જો વહેલા આવ્યા હોત તો ક્યાંક સારી જગ્યાએ બેઠા હોત। ચલો દેરાય દુરુસ્તાય, તેમના સમર્થકોનું કામ ન થતાં તે ભાજપમાં જોડાયા। મોદી સાહેબ ગુજરાતના સપૂત તો છે જ, પરંતુ ઉત્તર ગુજરાતના છે, તેમની ઉપર તમારો હક વધારે લાગે। અને અમિત શાહ પણ ઉત્તર ગુજરાતના છે, બે મહારથીઓ જે આખા દેશનું નેતૃત્વ કરે છે એ તમારા ઉત્તર ગુજરાતના છે, જે આખા દેશની જરૂરિયાત પૂરી કરે છે, તે તમારી માંગ પૂરી કરશે। કોંગ્રેસમાં મેં ગોવાભાઈને પૂછ્યું કે કોઈ હિસાબ આપે છે, તો તેમણે કહ્યું સીતારામ કેસરી કહે વહી સહી, કોઈ હિસાબ નથી આપતા। કોંગ્રેસનો કોઈ સાંસદ ગુજરાતમાંથી ક્યાં ચૂંટાયા, જેવા અનેક આક્ષેપો તેમણે કર્યા હતા। સાથે જ કોઈ દિવસ આવજો હું તમને બતાવીશ, એ ટેન્કને સ્પર્શ કરીએ તો રૂવાડા ઊભા થઈ જાય। મોદી સાહેબે ફક્ત ટેન્ક, વિમાન અને હથિયાર નથી બનાવ્યા, પરંતુ દરેક ખેડૂતના ખાતામાં વર્ષે 6,000 જમા થાય તેવી વ્યવસ્થા પણ કરી છે, જેવા સી આર પાટીલે આક્ષેપો કર્યા હતા। સાથે જ તેમણે કહ્યું 9 વર્ષમાં મોદી સાહેબે અનેક કામ કરીને દેશને મજબૂત પાયો બનાવ્યો છે, તેમનું સપનું છે કે દેશ હજુ વધારે વિકાસ કરે। આ વખતે લોકસભામાં 400+ સભ્યો લાવવાની રજૂઆત પણ તેમણે કરી હતી। આ સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગોવાભાઈ રબારીએ પણ કહ્યું કે મેં ઘર બદલ્યું છે, જેથી મારા સમર્થકોને પણ ફાયદો થશે અને અમારા વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે તે બધા આગેવાનો સાથે મળીને હલ કરાવીશ, જેવું ભાજપમાં જોડાયેલા ગોવાભાઈ રબારીએ જણાવ્યું। શું કહો આજે સાહેબ, ભાજપમાં જોડાયા છો, આપના કાર્યકર્તાઓ પણ જોડાયા છે, કેટલો આનંદ? ના બસ, બધાને આનંદ છે કે એક વિકાસની લહેરમાં બધા જોડાઈએ। દેશના વડાપ્રધાન મોદી સાહેબ એક બહોશ વ્યક્તિ છે, વિકાસ થઈ રહ્યો છે તો વિકાસની હરોળમાં જોડાવવું જોઈએ અને બધા એ રીતે સાથે જોડાયા છે, સારા કામ માટે વિકાસ છે અને હજુ વધુ વિકાસ થાય એ રીતે બધા જોડાયા, બધાને ખુશી છે। કોંગ્રેસમાં વર્ષો સુધી હતા, કોઈ કમિટમેન્ટ કરી છે ભાજપમાં જોડાવા માટે? ના ના, કોઈ કમિટમેન્ટ કોણ કરે કે જેની પાસે કોઈ ન હોય તો? અમે તો જમીનવાળા માણસ છે, જમીન પરથી ઉછરેલા માણસ છીએ, અમે કોઈ શરત ન કરીએ। પાર્ટીને જે લાગે એ કામગીરી આપે અથવા એમના કાર્યકર તરીકે કામ કરો એવી કોઈ શરત બરત ન હોય। કોંગ્રેસના પાયાના કાર્યકર્તા હતા, 35 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા, 7 વાર ટિકિટ આપી, છતાં પણ કેમ ભાજપમાં આવ્યો? હવે એ બધું આજે વિકાસ થઈ રહ્યો તો ખાસ કરીને તો મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે હું ધારાસભ્ય હતો, તમારા લોકોની મારો એ વખતે પણ મને યાદ છે કે અમેરિકાએ મોદી સાહેબને વિજાનતા આલ્યા સીએમ હતા તો। હવે એ જ મોદી સાહેબ આજે વડાપ્રધાન છે અને એ જ અમેરિકા આજે લાલ જાજમ પહેરવીને એમને ડિનર આપે અને એને પાર્લામેન્ટ હાઉસને સંબોધન કરશે, અને એ બી ઘણા ઓછા દેશના વડાપ્રધાનો હશે કે બીજી વાર સંસદને સંબોધન અમેરિકાના કરતા હશે, એ આજે મોદી સાહેબ બીજી વાર સંબોધન એમની પાર્લામેન્ટને કરશે, એ આપણા માટે ગૌરવ છે, ખુશી છે, એમની તાકાત છે એ આપણે દેખાય છે, એ જોઈને વિકાસ વધુ થાય અને વેગ મળે એના માટે બધા જોડાય। એવું ચર્ચાઈ રહ્યું છે કે ગોવાભાઈને માર્કેટયાર્ડના ચેરમેન બનાવવાના છે, એ બધી કોઈ વાત મારે કોઈ ચીજમાં વાત થઈ જ નથી, મેં કોઈ માગણી નથી કરી આજે, પહેલાં જ હું એમની પાસે એવો હોઈશ કે કોઈ માગણી મેં કરી નથી, તમને જે યોગ્ય લાગે તો કંઈ કામગીરી આપજો,
બાકી જે કહેશો એ કાર્ય કરશું, લોકોનું કામ થાય, લોકો ખુશ રહે, વિકાસ થાય. આ વિસ્તારની અંદર ખાસ પાણીની સમસ્યા છે, મેં વાત નથી કરી, પણ મારે પહેલી જ વાત એ જ કરવાની છે, ગમે એમ કરીને આ વિસ્તારના ખેડૂતોને પાણી આપો, પાણીની ખૂબ જ જરૂર છે. બસ એ પાણીનો મેઇન પ્રશ્ન મારે કહેવાનો છે. હવે કહીશ, જોડાયા પહેલાં મેં કોઈ શરત વાત કરી નથી. ગુજરાતમાં કોંગ્રેસની દુર્દશા થઈ રહી છે, ખરાબ હાલત થઈ રહી છે. હવે નિવેદન દે, મારા રાજીના મને આમ લખ્યું છે, હું એમ ના નથી પાડતો, મને યાદ નથી, પણ લખ્યું છે કે થોડીક એ પણ પરિસ્થિતિ છે, પરિસ્થિતિને જોઈને આ બાજુ વિકાસ બાજુ બધા લોકો વિકાસને વેગ આપીને વધારે વિકાસ કરે. એ તમને લોકસભાની ચૂંટણી આવી રહી છે, આપના જોડાવાથી કેટલો ભાજપને ફાયદો? બસ બધાને ખુશી જ છે, ઘણા લાંબા સમય સુધી એક વિચારધારામાં હતા, હવે જેમ આપણે કેમ છે કે આ ઘરમાં રહેતા હતા, આ ઘરમાં રહેવા ગયા. મૂળ વાત એટલી જ છે, એ ઘર તો હવે આ ઘર છે, હવે અહીંયા કામ કરવાનું છે, લોકોને વધુ ને વધુ મદદરૂપ થઈએ, અને જ્યાં છે તે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય, એના માટે તમામ પ્રયાસો રહેશે મારા. આપને ભાજપમાં આપ જોડાયા છો, કોઈ કમિટમેન્ટ થયું છે, કોઈ પદ આપવાની વાત થઈ છે? ના, મેં કોઈ કમિટમેન્ટ કર્યું નથી, કોઈ પદ આપ્યો નથી. મારી સાથે આ સામૂહિક જોડાયેલા છે, મારો આખો સમાજ અને બીજા સમાજના બધા જ ટેકેદારો સાથીઓ જોડાયેલા છે. એ દુઃખી ન થાય, એમને બધાને એમ થાય કે તમે જે પગલું ભર્યું સારું છે ને અમે કરી રહ્યા સારું છે, એટલું એમના સાથે માનભાન આપજો. બાકી તો વિકાસ થઈ રહ્યો છે ને અમે વિકાસમાં જોડાયા. 35 વર્ષ સુધી કોંગ્રેસમાં હતા, એવું તે અચાનક શું થયું કે પાર્ટી બદલી પડી? હવે એ બધું ઠીક છે, હવે વિચાર આવ્યો, બદલાઈ ગયા. બસ ભાજપ આપને સાંસદની ટિકિટ આપશે તો શું આપ લડશો ચૂંટણી? ના, એ હવે અત્યારે કહેવું શક્ય નથી, મેં કોઈ માગણી કરી નથી, અને મેં તો આ ગઈ ચૂંટણીમાં લોકોએ થોડો વધારે પડતો ના હાર આલી એટલે સંતોષ કર્યો હતો, પણ હવે ફેર વિચાર બદલ્યો કે હવે લોકોને થોડાક રાખવા તો પડશે. ભાજપમાં જવાથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે? હવે એ તો સમય બતાવશે. જિલ્લાના રાજકારણમાં એક ચર્ચા ચાલી રહી કે ગોવાભાઈને ડીસા માર્કેટના ચેરમેન બનાવવાના છે. ચર્ચા ચાલતી છે, મારે કોઈ ચર્ચા થઈ નથી. હવે પાર્ટી કહેશે તો તૈયાર છું, પાર્ટી કહેશે કે આ કરો તો હું તૈયાર છું. હવે એમાં કોઈ, મેં પહેલાં જ કહ્યું કે મેં કોઈ શરત નથી કરી. હવે પાર્ટી કહેશે કે ભાઈ તમે આ કરો, તમે આ કરો, તો એમાં હું તૈયાર છું, પાર્ટીના આદેશનું પાલન કરીશ. લોકસભામાં કેટલો ફાયદો થશે આપને ભાજપમાં આવવાથી? લોકસભામાં મોટો ફાયદો તો એ તમે આપ સૌ જાણો કે પરમ દિવસે નક્કી થયો પ્રોગ્રામ, અને આટલી બોલી 25,000 લોકો એકદમ ઉતરી પડતા હોય ખુશીથી, તો એના પરથી જોઈ લો કે મોટો ફાયદો થશે. ગોવાભાઈ સાથે કેટલા કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા? લગભગ હવે ગણા એમ નથી, હજારોની સંખ્યા, હજારોની સંખ્યામાં જોડાય છે. નથી જોડાય એનો આત્મા જોડાયો છે, ખાલી શરીર છે. હવે આ ભાજપમાં જોડાઈ ગયા છો તો હવે સંજયભાઈની કારકિર્દી બની જશે? તમે યાર ઘડી ઘડી મત કહો, મારે સંજયભાઈ બધા જ મારા સંજયભાઈ છે, હું બધા સમાજનો એક પ્રતિનિધિ છું. આજ સુધી હાર્યા જીતા ગમે તે થયું, પણ તમામ લોકોએ સાચવો છે, એટલે બધું તમામ સમાજને છે, તમામ સમાજના દીકરા મારા દીકરા બરાબર છે, એટલે મારે કોઈ એના માટે ન હોય, એની જવાબદારી આલે તો એની એના માટે કરવાનું, જે એનું કામ હશે તો એને આપશે. કોંગ્રેસમાં આપ હતા, લોકોના કામ નતા થતા, સમર્થકોના કામ નતા એવા, હવે કયા કામ છે જે આપ પહેલા કરાવશો? હવે કામ અત્યારે મેં કોઈ વાત નથી કરી.